આપણે સંસારી માણસોને જમીન અને સંપત્તિને લઈને ઝઘડાઓ કરતા જોઈ લીધા છે, આપણે ભાઈઓ ભાઈઓને ઝઘડાઓ કરતા જોઈ લીધા છે. ઇવન આ કડિયુગમાં તો આપણે બાપ દીકરાને સંપત્તિને કારણે કોર્ટ કચેરીના ધક્કા ખાતા પણ જોઈ લીધા છે. પરંતુ હવે આ કડિયુગમાં ગુરુ શિષ્યને સંપત્તિનો મોહ લાગી ગયો છે, જેના કારણે હવે તેઓ હાલ લડાઈ કરી રહ્યા છે, ઝઘડો કરી રહ્યા છે. આમ તો જોકે તમને થંબ જોઈને ખબર પડી ગઈ હશે કે હું હરિહરાનંદ ભારતી બાપુ અને તેમના શિષ્ય ઋષિ ભારતી બાપુની વાત કરી રહ્યો છું. બંને હવે ઝઘડો કરી રહ્યા છે સરખેજ આશ્રમને લઈને. હવે મુદ્દો શું છે, હજુ સુધી જો તમને નથી ખબર તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. હેલો ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે, મારું નામ છે કરણ ચટુરા. છેલ્લા બે દિવસથી આ બંને સંતોના ફોટા તમે ન્યૂઝપેપરથી લઈને મોટાભાગની ચેનલોમાં જોઈ લીધા હશે. આમનું નામ છે હરિહરાનંદ ભારતી બાપુ અને આમનું નામ છે ઋષિ ભારતી બાપુ. હવે ઋષિ ભારતી બાપુ જે છે એ હરિહરાનંદના શિષ્ય છે. હવે બે દિવસ પહેલાં હરિહરાનંદ ભારતી બાપુ સરખેજ આશ્રમ આવે છે અને ત્યાંથી ને જ મીડિયા સમક્ષ બોલે છે કે જે પોતાનો શિષ્ય છે એટલે કે ઋષિ ભારતી જે છે એ સરખેજ આશ્રમમાં ગોટાળો કરી રહ્યા છે. આ બાદ તેઓ ઋષિ ભારતી બાપુને શિષ્ય પરથી પણ હટાવી નાખે છે. હવે જ્યારે તેઓ આવે છે સરખેજ આશ્રમ ઉપર ત્યારે તેઓની સાથે 100 જેટલા સમર્થકો હોય છે, પોલીસનો કાફલો હોય છે, આનાની સાથે તેમની સાથે કોર્ટનો ઓર્ડર પણ હોય છે. હવે શિષ્ય ઉપરથી હટાવ્યા નાખ્યા બાદ હવે તેઓએ સરખેજ આશ્રમનો કાર્યભાર સંભાળી લીધો છે. તો સંપત્તિનો વિવાદ કોઈ નથી, વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટનો હતો. વહીવટ મારા ગુરુજીએ મને સોંપેલો હતો, પણ હું અનપઢ માણસ છું તો મારા બધા શિષ્યોને વહીવટ સોંપ્યો હતો અને હજી બધી જગ્યાઓમાં વહીવટ કરે છે. બીજો મુદ્દો એવો એક આવ્યો કે કાલે પરમ દિવસે બે દિવસ ઇન્ટરવ્યૂમાં એવું બોલ્યા કે નર્મદા આશ્રમ સરકારનો છે અને સરકારી મિલકત કબજે કરી, સરકારી મિલકત મારા ગુરુજી પાસેથી આશ્રમ બનાવેલો અને એને પણ ત્યાર આશ્રમ એક મહાત્માએ સોંપેલો. જોકે આવી વાત સામે આવતા ઋષિ ભારતી બાપુ મીડિયા સમક્ષ આવે છે અને હરિહરાનંદ સ્વામી એટલે કે પોતાના ગુરુ દ્વારા જે પણ આરોપ મૂકવામાં આવ્યા છે એમને પાયા વિહોણા ગણાવવામાં આવે છે અને આની સાથે સાથે તેઓ હરિહરાનંદ ભારતી બાપુ ઉપર પણ આક્ષેપ લગાવે છે કે તેઓ પૈસા ખાઈ રહ્યા છે. કે હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. કારણ કે 2010 ભારતીય આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને 2008 થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું, સેવા નિષ્કામ ભાવે કરેલી, જે ગુજરાતના તમામ લોકોને ખ્યાલ છે. એટલા માટે વારે વારે હરિહરાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે, મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે બધામાં એન્ટ્રી થાય છે કીર્તિ પટેલની, કે જેઓ કથિત રીતે ઋષિ ભારતી બાપુના રૂમમાં જાય છે, એમનો કબાટ ચેક કરે છે અને એની અંદરથી લેડીઝના કપડાં મળી આવે છે તેવું પણ બતાવે છે. તેમને ત્યાં કોઈ નાના છોકરાઓના નાના બાળકોના ફોટા પણ મળી આવે છે, તે પણ તેઓ બતાવી રહ્યા છે. હવે આ બધું જ થયા બાદ આક્ષેપો લાગે છે વિશ્વેશ્વરી માતાજી ઉપર. હવે વિશ્વેશ્વરી માતાજી છે એ સરખેજ આશ્રમ ઉપર સાધ્વી તરીકે પોતાની ફરજ બજાવે છે. હવે તેઓના ઉપર પણ આક્ષેપો લાગતા તેઓને પણ મીડિયા સમક્ષ આવવું પડ્યું હતું. તને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું અને મારી આરે મારા ઘણા ભક્તો રહે છે. અમારા કોઈ પણ લખી ના આપે મને, બોલો વિડીયો આપો તો બાપુ. અમારા પંચસ્તમ જૂના ખડા નક્કી કરતું હોય છે, અમારા હરિગીરી મહારાજજી છે ગુરુજી એનું સ્ટેટમેન્ટ છે, હું તમને આપું છું.
જો કે તમારામાંથી ઘણા બધા લોકોને ભારતીય આશ્રમ વિશે ખબર નહીં હોય, હવે જે લોકોને ખબર જ નથી ને એ લોકોને માટે થોડુંક સંક્ષેપમાં સમજાવી લઉં. હવે આ ભારતીય આશ્રમની શરૂઆત સૌથી પહેલા અવંતિકા ભારતી બાપુએ કરેલી હતી અને એમના ગયા બાદ પૂરેપૂરી જવાબદારી વિશ્વંભર ભારતીએ સંભાળી હતી. વિશ્વંભર ભારતી પણ 91 વર્ષે પોતાની માંદગીને કારણે નિધન પામ્યા અને આ બાદમાં પૂરેપૂરી જવાબદારી પોતે વિલમાં લખીને હરિહરાનંદ ભારતી બાપુને આપતા ગયા. હરિહરાનંદ ભારતી બાપુના અત્યારે જે શિષ્ય છે એમનું નામ છે ઋષિ ભારતી બાપુ. હવે બધામાં કોમન શબ્દ છે ભારતી. હવે ભારતી શબ્દ જે છે એ આજ ગુરુ પરંપરામાંથી એક ગુરુમાંથી બીજા શિષ્યમાં આવતો હોય છે. હવે મહત્વનું છે કે અત્યારે આ મુદ્દો સંપત્તિનો મુદ્દો છે. સંપત્તિના મુદ્દાને લઈને બંને વચ્ચે ઝઘડાઓ થઈ રહ્યા છે. હવે અહીં સુધી તમને ભારતી બાપુના આખા ઇતિહાસ વિશે ખબર પડી ગઈ હશે કે ગુરુ પછી શિષ્ય કોણ છે. પરંતુ આ બધામાં જે અત્યારના જે ગુરુ છે એ તો હરિહરાનંદ ભારતી બાપુ છે, પરંતુ સરખેજ આશ્રમ ઉપર ઋષિ ભારતી પહોંચે કેવી રીતના, તો તમને જણાવી દઉં કે ગુજરાતમાં 4 મુખ્ય ભારતીય આશ્રમ છે. પહેલું ભારતીય આશ્રમ ભવનાથ જૂનાગઢ, બીજું ભારતીય આશ્રમ સરખેજ અમદાવાદ, ત્રીજું ભારતીય આશ્રમ ગોરા નર્મદા અને ચોથું લંબે નારાયણ આશ્રમ શાંતિપુરા સાણંદ. હવે 4 આશ્રમમાંથી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે, ઘણા બધા કાર્યો થતા હોય છે, એટલા માટે થઈને ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. હવે આ જે 4 આશ્રમ છે એમાં ઘણા બધા ટ્રસ્ટીઓ છે, હવે જેને નામ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. હવે બધામાં ઋષિ ભારતી જે છે એ અત્યાર સુધી જે સરખેજ આશ્રમ છે તેમનો કાર્યભાર સંભાળતા હતા. હવે તમને પ્રશ્ન થતો હોય છે કે શું પહેલી વખત જ આ વિવાદ સામે આવ્યો છે, તો ના, આ સંપત્તિનો વિવાદ 2022માં પણ સામે આવ્યો હતો. એપ્રિલ 2022માં હરિહરાનંદ બાપુ વડોદરાની કપોરાએ ચોકડીથી ગુમ થયા હતા, જેના પછી તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તેમણે સીધો આરોપ મૂકી દીધો હતો સરખેજના આશ્રમના ટ્રસ્ટી ઉપર, જ્યાં તેઓએ કહી દીધું હતું કે મારું વિલમાં મારું નામ હતું છતાં પણ ખોટું વિલ બનાવીને સરખેજ આશ્રમને જે છે એ બીજા વ્યક્તિને એટલે કે ઋષિ ભારતી બાપુને અપાઈ નાખ્યો છે, જેનાથી હું ખૂબ જ દુઃખી છું, એટલા માટે થઈને હું જતો રહું છું. અને પછી સેવકોએ નાસિકથી તેમને શોધ્યા હતા, બાદમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હરિહરાનંદ બાપુનું નિવેદન લીધું હતું અને તેમને છોડી દીધા હતા. જોકે ફરી એકવાર આ સંપત્તિનો મુદ્દો સામે આવ્યો છે અને હવે લાગી રહ્યું છે કે આ મુદ્દો પણ આગળ જઈને વધુ વકરે તેવી શક્યતાઓ છે. ત્યારે બાબતને લઈને તમારું શું કહેવું છે? શું ગુરુ અને શિષ્યમાં અને સાધુ સંતોમાં આ સંપત્તિને લઈને ઝઘડાઓ કેટલા યોગ્ય છે? એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને હા, તમારી કોમેન્ટ અમારા માટે ઘણી મહત્ત્વની છે, એટલા માટે થઈને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો. અને હા, એક અમારી VTV એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.